રાંદેણ સિંગણપુર વચ્ચેનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરાયો વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં પાણી મચ્છરજન્ય રોગોની સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો કતારગામની સી દિનેશ ડાયમંડ કંપનીના ચોથા માળે સર્વર રૂમમાં લાગી આગ જેડબલ ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો નવાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટાઇલ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સમાચારો વિગતે જોઈએ નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી જનજીવન પ્રભાવિત થયું છે આ ઉપરાંત ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં પડેલા અનાધાર વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું છે નવસારી શહેરના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પૂર્ણા નદીના જળ સ્થળ વધતા બેસતખાડા વિસ્તારમાં પણ સોથી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેમજ વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા છે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળ સ્તરમાં સત્યાસી ફૂટે પહોંચતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે શહેરના ભેસત ખાડા વિસ્તારમાં સો વધુ ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેથી તંત્ર દ્વારા ચારસો પચાસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તંત્રના નાયબ મામલતદારને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે ટીમર સમાજની વાડીમાં આશરો પામેલા અસગ્રસ્તો માટે સામાજિક સંસ્થા અને પાલિકા દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પૂર્ણા નદીના જળસ્તર સત્યાવીસ ફૂટે પહોંચતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા છે પોરના નદીમાં પાણી વધતા ખાડીઓ પણ છલકાય છે જેની સાથે શહેરના વિરાવળ જગતનાકા નજીક રસ્તા પર પાણી ફરી વળતા નવસારી સુરત સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે અને વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે નવસારી શહેરમાં રોસમવાડી વિસ્તારમાં એક સિત્તેર વર્ષીય મહિલાનું પાણીના પૂરમાં મોત થયું હતું જેથી નાવડીમાં તેના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાવક દ્રશ્યો સર્જાયા હતા નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ અનેક લોકો પોતાના ઘરે હજી પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે ત્યારે કોઈ અકસ્માત કે મૃત્યુની ઘટના વખતે તંત્રને દોડધામ વધી જતી હોય છે રોસ્તમ વાડીમાં એક મહિલાનું મોત થયું હતું જોકે પાણીનું વહેણ વધારે હોવાના કારણે મૃતદેહ ઘરે જ રાખવાની ફરજ પડી હતી આ ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયરની ટીમ મહિલાના ઘર સુધી પહોંચીને નાવડીમાં તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ દ્રશ્યોને નિહાળી પરિવારજનો ભાવુક થયા હતા આકાશી આફત સામે મુશ્કેલીમાં મુકાયેલા નવસારીના અસગ્રસ્ત પરિવારોને નવસારી વિજલપુર નગરપાલિકાએ જિલ્લા તંત્ર સાથે મળી નીચાણવાળા વિસ્તારોના અસગ્રસ્તોને સલામત સ્થળે ખસેડ્યા છે સાથે જ તમામ લોકોના ચા નાસ્તા સાથે ભોજનની વ્યવસ્થા પણ પાલિકા કરી રહી છે પાલિકા સિવાય શહેરની સામાજિક સંસ્થાઓએ પણ સેવાનો હાથ લંબાવી લોકોને મદદ કરી રહી છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આંબલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ડેમની કુલ સપાટી એકસો પંદર પોઈન્ટ મીટર છે ડેમની આંબલી સપાટી હાલ ભયજનક સપાટીની નજીક એકસો અગિયાર પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી ગઈ છે જેથી તંત્ર દ્વારા ત્રેવીસ ગામોને એલર્ટ કરાયા છે સુરત શહેર અને જિલ્લામાં અવિરતપણે વરસતા વરસાદના કારણે જિલ્લામાં આવેલા ડેમના પાણીની આવકમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે જિલ્લાના નદી નાળા ગામોમાં પાણી સાથે હવે ડેમ પ્રભાવિત થયા છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના આમલી ડેમની સપાટી સતત વધી રહી છે આમલી ડેમની કુલ સપાટી એકસો મીટરની છે ત્યારે હાલ માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ તેમજ ઉમરપાડા વિસ્તારમાંથી પાણીની આવક આવતા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે મધરાત્રે જ ડેમ પ્રભાવિત વિસ્તારના મોરીઠા સાલૈયા બુણતા ગોડસંબા ખરોલી ગોદાવાડી મળી કુલ ત્રેવીસ ગામને એલર્ટ પણ કરાયા છે સાથે જ પશુપાલકોને ટોર ચરાવા તેમજ નજીકની નદીઓ તરફ અવર જવર ન કરવા સૂચન કરાયું છે આંબલી ડેમના દરવાજા ખોલવાના કારણે તંત્ર પણ સાવધ થઈ ગયું છે ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે તેવી પણ શક્યતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજી પણ વરસાદ થાય તેવી શક્યતા છે આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પાણી ધીરે ધીરે છોડવાનું શરૂ કરી દીધું છે જેથી કરીને વધુ નુકસાન ન થાય સુરત શહેર સહિત જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદના કારણે આજે મહાનગરપાલિકાએ બનાવેલો કોઝવે ઓવરફ્લો થયો હતો મોડી રાત્રે કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો સુરતમાં છેલ્લા કેટલાય દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ પડતા રાંદેર અને સિંગળપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવેમાં પાણીની આવક થઈ રહી છે છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાના વરસાદની તીવ્રતા વધતાં તાપી નદીમાં પણ પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે જેના કારણે સુરતનો કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો હાલમાં પાણીનો પ્રવાહ સાત મીટરને વટાવી ગયો છે જ્યારે કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો મોડી રાત્રે બંધ કરાતા અહીંથી પસાર થતા વાહનોને જાંગીપુરા ડબોલી બ્રિજ તથા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે તાવ ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ અને કમળો સહિતની પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે રોગચાળાના પગલે સિવિલ અને સ્મીમેરમાં ઓપીડી અને દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે માત્ર સિવિલમાં જ છેલ્લા અગિયાર દિવસમાં તાવના પચીસ ઉલટીના બાર મેલેરિયાના નવ ડેન્ગ્યુના ચાર અને કમળાના સાત દર્દીઓ સામે આવ્યા છે સિવિલ સ્મીમેરની સાથે સાથે ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા છે સિવિલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે એન ભટ્ટે કહ્યું હતું કે વરસાદના કારણે ઓપીડીમાં ઓછા દર્દી છે પરંતુ વરસાદ બંધ થતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધશે જ્યારે ઉલ્લેખનીય છે કે પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા પંકજભાઈ કુશવાહની બે વર્ષીય પુત્રી અંશિકાને રવિવારે બપોરે ઝાડા ઉલટી થવા માંડ્યા હતા જે તે પંકજભાઈ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવ્યા હતા અને અંશિકાને પીવડાવી હતી જોકે દવા આપ્યા બાદ પણ અંશિકાને કોઈ ફેર પડ્યો ન હતો અને તેની તબિયત વધુ લથડી હતી જેથી પંકજભાઈ તેને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા હતા જ્યારે તબીબે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી સુરતના કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો વહેલી સવારે છ આસપાસ સર્વર રૂમના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે સવારના સમયે અંદર કોઈ ન હોવાથી ઈજા દુર્ઘટના ટળી હતી કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી સી દિનેશ ડાયમંડ નામની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી ડાયમંડ કંપનીના ચોથા માળે સર્વર રૂમમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ફર્નિચર ડોક્યુમેન્ટ કમ્પ્યુટર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો દિનેશ ડાયમંડ ફેક્ટરીના માલિક જીગર દોષી છે તેઓ હીરાની કંપની ચલાવે છે સવારના છ વાગ્યા પહેલા આગ લાગી ગઈ હતી સવારના સમયે આગ લાગી હોવાથી કંપનીમાં કર્મચારીઓની હાજરી નહીં હતી જેના કારણે કોઈ દુર્ઘટના કે જાનહાની સર્જાઈ નથી માત્ર જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા તથા ફર્નિચર સહિતનો સામાન બળી ગયો હતો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જે ડબલઇ મેઇન્સ પરીક્ષા જૂન બે હજાર બાવીસમાં લેવામાં આવી હતી જેના પરિણામ આજે જાહેર થયા છે જેમાં સમગ્ર ગુજરાતમાં સુરતના મહિત રાજેશ ગઢીવાલે પ્રથમ ક્રમ મેળવ્યો છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનાર મહિતને તેમના શિક્ષકો અને માતા પિતાએ અભિનંદન આપ્યા હતા મહિતના માતાપિતાએ જણાવ્યું કે મહિતને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું મળ્યા છે આગામી સમયમાં મહિત JEE ની એડવાન્સ એક્ઝામ આપીને આગળ અભ્યાસ કરશે મહિતના પિતા ડૉક્ટર રાજેશ ગઢીવાલે જણાવ્યું હતું કે અમે બંને તબીબ જગત સાથે સંકળાયેલા છીએ અમે બંને મહિતને પૂરતી છૂટ આપી હતી મહિત પણ પહેલા જ દિવસથી તૈયારીમાં વ્યસ્ત રહેતો હતો હાલ મહિત ચોથી ઓલિમ્પિયાડ કેમેસ્ટ્રી માટે ગયો હતો તેને આ પરિણામ પણ જાણ નથી અમને આ રિઝલ્ટ મળતા અમે હરખની લાગણી અનુભવીએ છીએ મહિતના માતા પિતાએ જણાવ્યું કે મહિત સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી તે અભ્યાસની સાથે સાથે ફિલ્મો જોવા સહિતની ઇતર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે પરંતુ સમય વેસ્ટ કરતો નથી તેનો અભ્યાસમાં અને કંઈક ડીપમાં સંશોધન કરવાની ટેવ છે તેણે ધોરણ દસમાં પણ બાયોલોજી અને મેથ સાથે અભ્યાસ કર્યો હતો હજુ પણ તે બધા વિષયો સાથે આગળ વધી રહ્યો છે આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર મહિતના શિક્ષકોએ કહ્યું કેરલનમાં ધોરણ થી અભ્યાસ કરી રહ્યો છે ક્લાસમાં અભ્યાસની સાથે સાથે તે રોજના ચાર કલાક જેટલી તૈયારી કરતો હતો શિક્ષકો દ્વારા પણ પૂરતો સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો આ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી છે જે અમારા માટે ગર્વની વાત છે

ગફલત પરિસ્થિતિમાં બસ ચલાવીને ઓવ બ્રિજ નીચેના પિલર સાથે અથડાવી દીધી હતી જેના કારણે બસમાં બેસેલા મુસાફરોમાંથી એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે અન્ય મુસાફરોને નાનો મોટો મૂંઠમાર વાગ્યો હતો મુસાફરોએ જણાવ્યું કે બસનો ચાલક દારૂના નશામાં હોય તે રીતે બસ ચલાવતો હતો બસ અથડાવ્યા બાદ આગળનો કાચ તૂટી ગયો હતો અને રસ્તા પર કાચ પડી ગયો હતો જોકે બસ અથડાયા બાદ બ્રિજના પિલરને કોઈ મોટું નુકસાન સર્જાયું નહોતું સાથે જ અન્ય મુસાફરોને પણ વધારે ઈજા ન પહોંચી હોવાથી તમામ લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે તાપી નદી પરથી પસાર થતા કેબલ સ્ટેટ બ્રિજ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવી છે બ્રિજ પર પોતાનું બાઇક મૂકીને યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી સ્થાનિકોએ યુવકના તાપી નદીમાં કૂદવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડ દ્વારા હાલ યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે અડાજાના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી તાપી નદીમાં મોતની છલાંગ યુવક પોતાની હોન્ડા ગાડી બ્રિજ પર મૂકી હતી ત્યારબાદ તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી જેથી અડાચન પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી યુવક તાપી નદીમાં કૂદી ગયો હોવાની સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તપાસમાં અવરોધ આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે વેટોટ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજ રોજ અરૂણા વ્રત નિમિત્તે હિન્દી માધ્યમ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં તે વિદ્યાર્થીઓને કઈ રીતે જુવારા ઉગાવવા વ્રતનું મહત્વ તથા અરુણા વ્રતની પૂજા કઈ રીતે કરવી તેવી માહિતી આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં બાલભવનમાં વેલ ડ્રેસ દુલ્હા દુલ્હન સ્પર્ધા મિસ ગોરમાં મિસ્ટર ગોર મહારાજની સ્પર્ધામાં આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો ધોરણ એક થી ચારમાં મિસ ગોરમાં મિસ્ટર ગોર મહારાજની સ્પર્ધામાં એકસો પાંચ તથા ધોરણ તથા મહેંદી સ્પર્ધામાં પંચાણું જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળામાં સ્પર્ધામાં રેઇનબો એકેડેમીના આચાર્ય કિરણબેન લાડે જજ તરીકેની સેવા આપી હતી શાળાના ટ્રસ્ટી નવનીતભાઈએ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય કેતકીબેન નાયકે કરેલું હતું આજરોજ જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે અરૂણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાન ગંગા વિદ્યાલય હિન્દી માધ્યમ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં જે બાળકો અભ્યાસ કરે છે તેમણે ખૂબ ઉત્સાહભે તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો રાયલ ડ્રેસ મિસ્ટર ગૌર મહારાજ મિસ ગૌરમા મહેંદી સ્પર્ધા કેસ ગુફાન વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે દોઢસોથી બસો જેટલા બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથોસાથ શાળાની અંદર જવારાની વાવણી કેવી રીતે થાય છે તેનું પૂજન કેવી રીતે કરવું તેની પણ સમજ આપવામાં આવી હતી બાળકોએ ખૂબ ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને તમામ વાલીઓએ ખૂબ સારી રીતે તૈયાર કરીને મોકલ્યા હતા પરવતગામ એસએમસી કોમ્યુનિટી હોલ ગુજરાત પદ્મશાલી મહાસભાનું સુરતમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહાસભા સુરત અમદાવાદ વડોદરા ગણદેવી બિલીમોરા કલોલ તેલંગાણા અને અન્ય પ્રાંતોથી પાંચ હજારથી વધારે લોકો આવ્યા હતા આ મહાસભામાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાજ્યસભા સદસ્ય રોપોલો અંડબસ્કર ગુજરાત પદ્મશાળી મહાસભાના અધ્યક્ષ ગોને સોમૈયા જનરલ સેક્રેટરી એલિગેટી નાગેશ્વર કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત ગેમર દેસાઈ અને ગુજરાત જિલ્લાના બધા સમાજના પ્રમુખોએ હાજરી આપી હતી આ મહાસભામાં સામાજિક કાર્યોમાં આગળ વધવા માટે બધાના સહયોગની સાથે યુવાનોએ શૈક્ષણિક અને રોજગાર માટે સમાજમાં સહભાગી કરવાનો નિર્ણય લેવાયો હતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાના લાભ કેવી રીતે સમાજ અને સમાજના લોકો મળી શકે છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમૂહ લગ્નના આયોજનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી આ મહાસભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા વેસુ ખાતે મિત્રને ત્યાં ગયેલા મિત્રની મદદ કરવા ગેટવે પેની ની વેબસાઇટની લિંક દ્વારા પેમેન્ટ કર્યા બાદ અજાણ્યા એ બેંક એકાઉન્ટ કરી લીધું હતું અને તેના ખાતામાંથી સત્તાણું હજાર ઉપાડી લીધા હતા જે ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વેસુ સુમનસાગર ખાતે રહેતા હરીશ વળવી નોકરી કરે છે જે વેસુ સફર સ્ક્વેર ખાતે કેવીન ખાતે દુકાન પર મિત્રને ત્યાં ગયો હતો જેમાં મિત્રને ઓનલાઈન પેમેન્ટ કરી દેવા માટે તેના મિત્રની પાસે આવેલી ગેટવે પેની વેબસાઇટની લિંક પર ક્લિક કર્યું હતું અને જે બાદ પેમેન્ટ કર્યું હતું જોકે તે પછી અજાણ્યાઓએ હરીશનું બેન્ક એકાઉન્ટેક કરી ટુકડે ટુકડે રૂપિયા સત્તાણું હજાર ઉપાડી લીધા હતા જેંગે અંગે ચાણ જાણ થતા તેને ઉમરા પોલીસની ફરિયાદ આપી હતી જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મેઘરાજાનું રોદ્ર રૂપ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગ્રેડ એલર્ટ જાહેર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ નું સૂચન માટે નવો કાયદો લાવો ઝારખંડ પીએમ મોદીએ દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું રૂપિયા એસી તરફ અગ્રેસર મંગળવારે પણ નવા રેકોર્ડ તળિય ગગડ્યો આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા લઈએ ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના અગિયાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાકમાં ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં પોરબંદર જુનાગઢ ભાવનગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકશે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે તેથી આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં રાત્રે એક વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે રવિવારે અમદાવાદમાં જળબંબાકારની રાજકોટની સ્થિતિ પણ કંઈક એવી જ છે રાજકોટમાં સવારે બે કલાકમાં જ બે ઇંચથી વધુ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું હતું રાજકોટમાં અતિભારે વરસાદના કારણે સૌથી વધુ પાણી પોપટપરાના અંડરબ્રિજમાં આવતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા જેલ પોપડપરા માઉન્ટન પોલીસ લાઇન સહિતના વિસ્તારોનો વાહન વ્યવહાર બંધ થતા સંપર્ક વિહોણા બન્યા છે પોપટપરાના નાલા બાદ રેલ નગરમાં નવા અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો અને પોલીસ દ્વારા બેરિકેડ રાખી લોકોને અવર જવર ન કરવા અટકાવ્યા હતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જામીન પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવો કાયદો લાવવા માટે સૂચન કર્યું છે જામીનની શરતો પૂરી ન કરી શકતા જેલમાં રહેલા આરોપીઓની જેલ મુક્તિની પ્રક્રિયા સરળ બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખાસ કાયદો લાવવા કે પછી વર્તમાન કાયદામાં સુધારો કરવા માટે આદેશ આપ્યો છે જસ્ટિસ એસ કે કોલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશીની બેન્ચને કહ્યું કે ભારતની જેલોમાં અંડર ટ્રાયલ કેદીઓની ભરમાર છે અમારી સામે મૂકવામાં આવેલા આંકડાઓથી સંકેત મળે છે કે જેલમાં બે તૃતીયાંશ કરતા વધારે કેદી અંડર ટ્રાયલ છે સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું કે તપાસ એજન્સી અને તેના અધિકારી ફોજદારી પ્રક્રિયાની ધારા એ મુજબ આરોપીને પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ આપે તે જરૂરી છે અને તેનું પાલન થવું જોઈએ બાબા પોલેનાથની નગરી દેવઘર પણ મંગળવારથી દેશના એરપોર્ટ માનચિત્ર પર આવી ગયું છે દેવઘર એરપોર્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે આ અવસર પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઝારખંડના વધુ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનવાનું આલે એલાન કર્યું છે કેન્દ્રીય મંત્રીએ બોકારો દુમકા અને જમશેદપુરમાં પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે આ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનવાથી ઝારખંડમાં કુલ પાંચ એરપોર્ટ થઈ જશે રાંચી બાદ દેવઘરમાં પણ એરપોર્ટ ઓપન થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ એક પાંચ વાગે દેવઘર એરપોર્ટે પહોંચ્યા હતા દેવઘર પહોંચ્યાના ઝારખંડના રાજ્યપાલ રમેશ બેસ ઝારખંડના સીએમ હેમંત સોરેન અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું આ અવસર પર સીએમ હેમંત સોરેને કહ્યું કે આજનો દિવસ માત્ર દેવઘર માટે જ નહીં પરંતુ ઝારખંડ માટે પણ ઐતિહાસિક દિવસ છે આજે એરપોર્ટ સ્વપ્ન થઈ છે ભારતીય મંગળવારના સત્રમાં પણ નવા ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટની પણ જાહેરાત છતાં રૂપિયાની મંદી અટકતી નથી સરકાર અને આરબીઆઈ માટે રૂપિયાનો આ એક તરફી ઘટાડો અને એસી તરફની ચાલ મસમોટી સમસ્યા બની રહ્યો છે આરબીઆઈ એક બાદ એક પગલા રૂપિયાને સપોર્ટ આપવા લઈ રહી છે પરંતુ રૂપિયો ડોલરની સામે રોજબરોજ નવા ઐતિહાસિક તળિયાશ બનાવી રહ્યો છે મંગળવારના સત્રમાં મજબૂત સંકેત છતાં રૂપિયો ઘટાડા સાથે ઓગણએસી પોઈન્ટ પંચાવન પર ખુલ્યો હતો ગઈકાલે ભારતીય ચલણ ઓગણએસી પોઈન્ટ પિસ્તાલીસ પર બંધ આવ્યો અને આજે દસ પૈસા નીચે ખુલ્યા બાદ ઓગણએસી સુધી ઘટ્યો રૂપિયાનો આ ઇતિહાસનું સૌથી નીચલું સ્થળ છે બે દિવસમાં આવેલા ક્રૂડની તેજી ચિંતાનો વિષય છે પરંતુ ક્રૂડ રશિયા અને યુક્રેન બાદ દર્શાવેલા નવા હાઈથી પચીસ ટકા સુધી ઘટ્યું છે તેમ છતાં રૂપિયા સુધીમાં સુધારો જોવા મળી રહ્યો નથી જોકે ઇક્વિટી અને ડેટ માર્કેટમાં એફઆઈઆઈને વેચવાલી અને આઉટફ્લોટ સ્થાનિક ચલણ પર વધારે દબાણ સર્જી રહ્યું છે તેમ ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું

માંડવીનો આમલી ડેમ ભયજનક સપાટીએ ડેમના છ દરવાજા ખોલાયા ત્રેવીસ ગામને એલર્ટ કરાયા રાંદે સિંગણપુર વચ્ચેનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરાયો વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં પાણી મચ્છરજન્ય રોગની સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો કતાર ગામની શ્રી દિનેશ ડાયમંડ કંપનીના ચોથા માળે સર્વર રૂમમાં લાગી આગ જેડબલીના પરિણામમાં સુરતના વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર